ક્યારે મળશે? ફાયર બ્રિગેડના જવાનોને નવું ફાયર સ્ટેશન ક્યાર સુધી તેમને બેસવું પડશે? ભર ઉનાળે પતરાના નીચે દાંડિયા બજાર સ્થિત ફાયર બ્રિગેડના જવાનોને ભર ઉનાળે પતરાના નીચે બેસવાનો વારો આવ્યો છે. તેમના માટે કોઈપણ પ્રકારના રૂમની પણ વ્યવસ્થાઓ નથી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કોઈપણ જગ્યાએ આગ લાગી હોય, કોઈપણ બનાવ બન્યો હોય, ક્યાંક પણ કોઈપણ ફસાયું હોય ત્યારે તેમના દ્વારા દરેક સમયે સરાહનીય કામગીરી કરવામાં જ આવતી હોય છે અને તેઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. પરંતુ આવા ભર ઉનાળાના તાપમાં તેઓને પતરા નીચે બેસવાનો વખત આવ્યો છે. તમામ આક્ષેપો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવે અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. નમસ્કાર, હું ગાયત્રી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અત્યારે હું જે ફાયર સ્ટેશન છે ત્યાં ઉપસ્થિત છું. વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અંતર્ગત વિકાસની વાત થતી હોય છે ત્યારે જે ફાયર બ્રિગેડના જે સબસ્ટેશન ક્યારે બનશે અને ક્યારે સબસ્ટેશન જે ફાયર બ્રિગેડનું છે તે એનું વિકાસ ક્યારે કરવામાં આવશે, જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે જ્યારે બી કોઈ આગ લાગવાની જે ઘટના બનતી હોય છે ત્યારે તરત જ દોડી આવે છે અને જે એમનું કામ છે બહુ સારી રીતે કરે છે અને બહુ જ તાત્કાલિકમાં જે આગનો જે સમસ્યા પણ હોય એ બી સોલ્વ કરવામાં આવે છે. તે કારણે જે ફાયર બ્રિગેડના જે સબસ્ટેશન છે ત્યાં જો આપ જોઈ શકો છો દૃશ્યમાં કે અહીંયા જે ફાઇબરના જે કન્ટેનર છે એ મૂકવામાં આવ્યું છે પતરા છે ઉપર. અને આટલી જ્યારે વડોદરા શહેરમાં ગરમી પડતી હોય આટલી ગરમીમાં જે કર્મચારીઓ છે કેટલું અહીંયા સંઘર્ષ કરીને અહીંયા રહેતા હોય છે અને જે ખાવાનું અને કેવી રીતે આખો દિવસ એમનો નીકળતો હશે. જે સામાજિક કાર્યકર્તા કમલેશજી અમારી સાથે છે. કમલેશભાઈ, આજે ફાયર બ્રિગેડનું અહીંયા વડોદરા શહેરમાં વિકાસની વાત કરવામાં આવે છે તે અંતર્ગત અહીંયા જે ફાયર બ્રિગેડમાં આપણે આવીને જોયું કે અહીંયા કન્ટેનર એક મૂકવામાં આવ્યું છે ફાઇબરનું, તે અહીંયા જે કર્મચારીઓ છે એમને કેટલી તકલીફ પડી રહી છે એમાં શું થશે? ચોક્કસથી 2017થી સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો ત્યારબાદ કહેવાય છે કે વિકાસની વાતો થઈ રહી છે. એક હતું શાસન જે વડોદરા શહેરની અંદર છે, ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે મંત્રી તંત્રી બધા સાંસદને બધા અહીંયા ગાડીથી અવારનવાર પસાર થતા હોય છે. સાથે સાથે જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે પોતાના જીવના જોખમે અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર વડોદરા શહેરની અંદર પૂર હોય, આગનો બનાવ હોય કે અન્ય કોઈ પણ ઉનાળો હોય ત્યારે આ જ કર્મચારીઓ પોતાના જીવના જોખમે જે વડોદરા શહેરની અંદર તત્પર રહેતા હોય છે. પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર માનનીય વડાપ્રધાનશ્રી સાથે સાથે મુખ્યમંત્રીશ્રી જ્યારે અવારનવાર વડોદરા શહેરની અંદર આવતા હોય છે ત્યારે જે કહેવાય છે કે રાતોરાત ડ્રોમ બની જતા હોય છે, લકોટી ગગડે તેવા રોડ બની જતા હોય છે. પરંતુ કહેવાય છે કે દાંડિયા બજાર જે ફાયર સબસ્ટેશન છે આ ઘણા વર્ષોથી જે જર્જરિત હતું ત્યારબાદ જે ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારબાદ અમારા જેવા સામાજિક કાર્યકર દ્વારા અવારનવાર જે રજૂઆત કર્યા બાદ ખાતમુહૂર્તને ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પરંતુ હાલના નેતાઓ કેટલાક અધિકારીઓ જે જાત તપાસ કરતા નથી. હાલમાં પણ તમે જોઈ શકો છો કે 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે આપણા ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પોતાના જે કહેવાય છે કે ગરમીની અંદર વરસાદની ઋતુની અંદર શિયાળાની ઋતુમાં આજે કહેવાય છે ખડે પગ પોતાની સેવા આપતા હોય તો વડોદરા શહેરની અંદર જ્યારે ત્યારે વિકાસની વાતો થતી હોય છે, સ્થાયી સમિતિની અંદર બજેટની વાત થતી હોય છે, બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે ત્યારે જે કહેવાય છે કે નવીન ફાયર સબસ્ટેશનની રચના કરવામાં આવે છે, ફાયર સ્ટેશનની જે કહેવાય છે સુવિધાઓ પૂરી પડાશે, નવીન ફાયર સબસ્ટેશન બનાવવામાં આવશે. પરંતુ કહેવાય છે કે ઓનલી પેપર મીડિયામાં સાથે સાથે અન્ય કહેવાય છે કે લોકોને સારું બતાવવા માટે થતું હોય છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવું જોઈએ એ થતું નથી. હાલમાં પણ તમે જોઈ શકો છો કે કેટલાક ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે પોતાના વેદના કહેવાય છે કે કોઈને સંભળાવી શકતા નથી કારણ કે એ લોકો મજબૂર બની જતા હોય છે. એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ નેતાઓ હોય, વડોદરા શહેરના સાંસદ હોય, વડોદરા શહેરના ધારાસભ્યો હોય, સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અન્ય લોકો જે જવાબદાર વ્યક્તિઓ છે આ લોકોએ ખાસ કરીને આ લોકોની વેદના જોવી જોઈએ, વેદના સાંભળવી જોઈએ અને જે પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ. કારણ કે જો રાતોરાત ડ્રોમ બની જતા હોય, રાતોરાત લકોટી ગગડે તેવા રોડ બની જતા હોય તો આ ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે એમની વારે વહેલામાં વહેલી તકે એક માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે તમામ જે ફાયર સબસ્ટેશન બનાવવા જોઈએ અને સારી સુવિધાઓ આપવી જોઈએ તેવી અમારી માંગ છે. જેવી રીતે આપણે જાણ્યું કે અહીંયા જે ફાયર સ્ટેશન જે સબસ્ટેશન જે છે એ બનાવવામાં નથી આવી રહ્યું અને આટલી તકલીફમાં આટલી ગરમીમાં જ્યારે વડોદરા શહેરમાં આટલી કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે આ ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે અહીંયા ગરમીમાં બેસતા હોય છે અને જે આખો દિવસ જે એમને નીકાળવું પડે છે અહીંયા આટલી ગરમીમાં અને તંત્રના જે અધિકારીઓ છે એ તો એમના ત્યાં એસીમાં બેસીને શાંતિથી બધું કામ કરતા હોય છે પણ
અહીંયા જે સબસ્ટેશનની બનાવવા માટે વારે ઘડીએ વાત કરવામાં આવે છે તંત્ર દ્વારા, પણ જે ગ્રાઉન્ડ લેવલ પર જે વર્ક થવું જોઈએ એ અત્યાર સુધી અહીંયા સબસ્ટેશન બનાવવામાં નથી આવ્યું, તો તંત્ર માટે એ આ એક મોટો પ્રશ્ન છે કે અત્યાર સુધી કેમ આ અહીંયા જે ફાયર બ્રિગેડનું સબસ્ટેશન છે એ બનાવવામાં નથી આવ્યું. એ એસીમાં બેસે છે અને એમનો જે આખો દિવસ નીકળે છે, પણ અહીંયા જે ફાયર બ્રિગેડના કર્મચારી જ્યાં આગ લાગે કે પૂર થાય ત્યાં ઘટના સ્થળે પહોંચીને પોતાને જીવને જોખમમાં નાખીને કામ કરતા હોય છે નગરજનો માટે, પણ જે તંત્રના જે લોકો છે આ ફાયર સ્ટેશનના જે કર્મચારીઓ છે તે માટે એ લોકો માટે કેમ કામ નથી કરી રહ્યું? આટલા વર્ષોથી ખાલી કહેવામાં આવી રહ્યું છે કે સબસ્ટેશન જે છે એ બનાવવામાં આવશે, તે છતાં અત્યાર સુધી જે તંત્રના લોકો એસીમાં બેસીને ખાલી ઓર્ડર જ આપતા હોય તેમ દ્વારા અત્યાર સુધી કામ કેમ નથી કરવામાં આવ્યું, આ એક મોટો પ્રશ્ન છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.